કાલે આપણે સેમિકન્ડક્ટરનો પહેલો જે લેક્ચર લીધો મિત્રો એ ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો જેની વિશે તમને સામાન્ય અર્ધવાહકનો ખ્યાલ આપ્યો એની અંદર એનર્જી લેવલ વિશે થોડો ખ્યાલ આપ્યો આઇસોલેટેડ પરમાણુ હોય એટલે કે સ્વતંત્ર પરમાણુ હોય તો એની સ્થિતિમાં સ્વતંત્ર પરમાણુની સ્થિતિમાં એનર્જી લેવલ કેવી રીતે હોય એ સમજાયું જ્યારે ક્રિસ્ટલ ફોર્મમાં આવે એટલે કે સ્ફટિકના ફોર્મમાં આવે ત્યારે એનર્જી લેવલ એ કેવી રીતે હોય એ મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં સમજાવ્યું મિત્રો આ ઇન્ટ્રોડક્શન લેક્ચર જોયા પછી જ બીજો લેક્ચર સ્ટાર્ટ કરજો નહીં આની અંદર ખબર પડશે નહીં દોસ્તો બહુ મજા આવવાની છે આજના લેક્ચરમાં મગજની કસરત પણ થવાની છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આજે ભણવાના છીએ બહુ માઇક્રો લેવલે આપણે વસ્તુ ભણવાના છીએ સ્ફટિકનું જે આંતરિક બંધારણ પરમાણુ માટે જે ઇલેક્ટ્રોન રચના હોય એ અને ઇલેક્ટ્રોન રચનામાં જેની અવસ્થાઓ હોય એમાં વેલેન્સ અવસ્થા અથવા તો આંતરિક જે ઇલેક્ટ્રોનની કક્ષાઓ એને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે હોય એ અને એની અંદર ઉર્જાના સ્તરો કેવી રીતે હોય અને એની ઉપરથી વાહક અવાહક અને અર્ધવાહકમાં કેવી રીતે વિભાજન કરી શકાય એ આપણે આજે સમજવાનું છે પ્રીવિયસ લેક્ચરની મારી છેલ્લી લાઈનનો શબ્દ તમે મિત્રો યાદ કરો કે જ્યારે આઇસોલેટેડ પરમાણુ હોય એટલે કે સ્વતંત્ર પરમાણુ હોય એની એક ચોક્કસ એનર્જી હોય અને એ એનર્જી લેવલ આપણે આ રીતે બતાવતા હોઈએ દાખલા તરીકે મેં તમને આઈ થિંક હાઇડ્રોજન પરમાણુ માટે એક માઇનસ તેર છ ઇલેક્ટ્રોન હોલ્ડ જેટલી ઉર્જા એન ઇઝ ઇક્વલ ટુ વન માટે કીધું હતું પણ જ્યારે આ જ વસ્તુ હાઇડ્રોજનના ઘણા બધા પરમાણુ ભેગા મળીને ક્રિસ્ટલ જો બનાવતા હોય તો એની ઉર્જા જે છે એ આ ક્રિસ્ટલ ફોર્મમાં છે મીન્સ કે સ્વતંત્ર પરમાણુના ફોર્મમાં હોય એના કરતાં થોડી કાં તો વધારે અને કાં તો થોડી ઓછી એમ થઈ અને આ રીતે ઉર્જાના આવા સ્તરો મળે જેમાં કોઈની ઉર્જા તેર પોઈન્ટ છ કરતાં ઓછી હોય ને કોઈની ક્યારેય ઉર્જા તેર પોઈન્ટ છ કરતાં વધુ હોય આવા એનર્જીના સ્તર મળે એ એનર્જીના જે સ્તર મળે મિત્રો એને એનર્જી બેન્ડ કહેવાય એટલે સ્ફટિકના ફોર્મમાં કોઈ ચોક્કસ એનર્જી કરતા થોડી એનર્જી વધુ અને ઓછી એનર્જી લઈ અને આવા ઘણા બધા સ્તરોથી એક બેન્ડ તૈયાર થતો હોય મિત્રો એને એનર્જી બેન્ડ કહેવાય ક્રિસ્ટલ ફોર્મમાં આ વસ્તુ મેં પ્રીવિયસ લેક્ચરમાં તમને આની વાત કરી હતી હવે આપણે એની જે બેન્ડ થિયરી છે એક્ઝેક્ટલી આ બેન્ડ થિયરી મિત્રો એક એક્ઝામ્પલ લઈને આખી એક થિયરી સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે અર્ધવાહક માટે એક બેન્ડ થિયરીનો એક્ઝામ્પલ લઈ અને આખી આખી બેન્ડ થિયરી સમજવાનો પ્રયત્ન કરવાનો છે તમારી ટેક્સ્ટબુકની અંદર પણ બેન્ડ થિયરી આપેલી છે પણ એક અલગથી કોલમમાં આપેલી હોય કે જેમાં માત્ર જાણકારી માટે ઓલે સ્ટુડન્ટે વાંચતા ના હોય પણ મિત્રો સેમી કન્ડક્ટરનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમારે બેન્ડ થિયરી ભણવી અનિવાર્ય છે એ સમજાય નહીં ત્યાં સુધી તમને સેમી કન્ડક્ટરની ની અંદર એની આંતરિક બંધારણ જ્યાં સુધી ખબર ના પડે જ્યાં સુધી એને ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશન ના ખબર પડે ત્યાં સુધી તમને આગળ સેમિકન્ડક્ટર ની અંદર ખ્યાલ ના આવે અને આગળના ચેપ્ટરમાં આખા ચેપ્ટરની અંદર પ્રોબ્લેમ થાય એટલે તમારે આ બેન્ડ થિયરી ભણવી જરૂરી છે જે તમારી એનસીઆરટીની અંદર એક અલગ ની અંદર આપેલી છે મિત્રો શું છે બેન્ડ થિયરી એને એક સમજવાનો આપણે પ્રયત્ન પ્રયાસ કરીએ સૌથી પહેલાં તો આપણે એક અલગથી એક્ઝામ્પલ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે સિલિકોન છે અને એ સિલિકોન સેમિકન્ડક્ટર છે તો સિલિકોનનો સ્ફટિક સિલિકોનના પરમાણુથી સિલિકનના એટમથી તૈયાર થાય છે તો સિલિકોનના પરમાણુ માટે એની ઇલેક્ટ્રોનની રચના મીન્સ કે ઇલેક્ટ્રોનની કક્ષાની ગોઠવણીના આધારે ઇલેક્ટ્રોનિક કોન્ફિગેશન તમે કેમેસ્ટ્રીમાં પણ ભણી ગયા હોય તમને આખું જે જે ચાર્ટ જે છે પિરિયોડિક ટેબલ પણ તમને આવડતું હોય એનો પરમાણુ ક્રમાંક એની ઇલેક્ટ્રોન રચના આ બધી વસ્તુ તમને ખ્યાલ હોય એટલે તમારી સામે એની ઇલેક્ટ્રોન રચના મૂકું છું મિત્રો એની ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ એન્ડ થ્રી ટુ મિત્રો બે બે ચાર છ ચાર દસ અને ચાર ચૌદ સિલિકોનનો પરમાણુ ક્રમાંક ફોર્ટીન બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન આ જે છે એ બાહ્યતમ કક્ષા છે બાહ્ય બાહ્યતમ કક્ષાની અંદર થ્રી એસની અંદર ટુ અને થ્રી પીની અંદર ટુ ઇલેક્ટ્રોન આ રીતે એનું ઇલેક્ટ્રોનિક્સ કોન્ફિગ્યુરેશન છે આ તમને ખ્યાલ છે એટલે મેં ડાયરેક્ટલી મૂકી દીધું વન એસ ટુ એસ ટુ પી સિક્સ થ્રી એસ ટુ એન્ડ થ્રી પી ટુ રાઇટ હવે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું અહીંયા શું મહત્ત્વ છે અને આ ઇલેક્ટ્રોનનું અહીંયા શું મહત્ત્વ છે એ પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ દોસ્તો જ્યારે તમે ઇન્ડિવિઝ્યુઅલ સિલિકોનનો પરમાણુ લ્યો ત્યારે એની જુદી જુદી કક્ષામાં જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે અને એની કંઈક એનર્જી છે તો હવે જ્યારે એની નજીક આ સિલિકોન જે છે સિલિકોન માટે આ એનો ન્યુક્લિયસ છે હવે સિલિકોન પરમાણુનો ન્યુક્લિયસ ની બાજુમાં આ જ્યારે આઇસોલેટેડ હોય ત્યારે મેં તમને સમજાવી દીધું કે એના ચોક્કસ એનર્જી ચોક્કસ એનર્જી ઇલેક્ટ્રોનની ચોક્કસ એનર્જી હોય અને દરેક ઇલેક્ટ્રોનની આવી કંઈક અવસ્થા હોય પણ મિત્રો જ્યારે બીજો ન્યુક્લિયસ સિલિકોનનો એની નજીક આવે તો ક્રિસ્ટલની અંદર શું હોય મિત્રો પદાર્થ પદાર્થની અંદર એક સ્ફટિક તૈયાર થાય તો એની અંદર ઇલેક્ટ્રોન સ્વાભાવિક છે એક 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 પરમાણુ ન્યુક્લિયસ બીજા પરમાણુની ન્યુક્લિયસની નજીક હોય તો એ જ પરમાણુનો ન્યુક્લિયસ અહીંયા બાજુમાં હોય તો એના પણ ઇલેક્ટ્રોન એની કક્ષામાં હોય

આ બે સમૂહ વિચારો તમે તો આ વ્યક્તિ આના આની સાથે ઝડપથી કોમ્યુનિકેશન કરી શકે વાતચીત કરી શકે આડા આડાવડા બોલી શકે કાંઈ આંતરક્રિયા કરી શકે આ વ્યક્તિ અંદરનો વ્યક્તિ આની સાથે કા અંદરનો વ્યક્તિ આની સાથે કે આની આની સાથે ઇન્ટરેક્શન આંતરક્રિયા કરવા માટે ખૂબ મુશ્કેલી પડે આ આની સાથે વાત ન કરી શકે એનું ડિસ્ટન્સ વધારે છે એકબીજાથી દૂર છે વચ્ચે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બારનો વ્યક્તિ વચ્ચે નડે છે ને તો તો ઇન્ટરેક્શન કોની વચ્ચે વધારે હશે કે એક બીજા પરમાણુના જે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન હશે એ આના ન્યુક્લિયસ સાથે અને બહારની કક્ષાના ઇલેક્ટ્રોન આના બીજી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સાથે વધારે ઇન્ટરેક્શનમાં હશે આંતરક્રિયામાં હશે એટલે અહીંયા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જાનો બદલાવ ખૂબ વધારે થાય કારણ કે જેમ આંતરક્રિયા જેમ એકબીજા વચ્ચે બળ લાગશે જેમ એક એકબીજા વચ્ચે આંતરક્રિયા વધશે મિત્રો એમ એની ઉર્જાનો ફેરફાર મોટો થશે એટલે હવે આપણે પહેલાં એ જોઈએ કે આઇસોલેટેડ પરમાણુની અંદર દરેક ઇલેક્ટ્રોન કોઈ પણ એક ઇલેક્ટ્રોન વિચારો ધારો કે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન વિચારો તો એની એક ફિક્સ એનર્જી હોય n ઇઝ ટુ વન માટે દાખલા તરીકે તમે વિચારો એન ઇઝ ઇક્વલ ટુ વન માટે n ઇઝ ઇક્વલ ટુ ટુ માટે n ઇઝ ટુ થ્રી માટે તો એન ઇઝ ઇક્વલ ટુ વનમાં જે કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો છે એની એક ફિક્સ એનર્જી હોય ક્યારે આઇસોલેટેડ ફોર્મમાં હોય ત્યારે અથવા તો સ્વતંત્ર પરમાણુ આઇસોલેટેડને સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો હોય તો જે શક્ય નથી પણ સ્વતંત્ર અસ્તિત્વ હોય તો એ આ હોય કે જેની એનર્જી એક ફિક્સ હોય હવે ક્રિસ્ટલ ફોર્મમાં આવે એટલે કે સ્ફટિકના ફોર્મમાં આવે ત્યારે એની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન અને બીજો હવે અહીંયા અલગથી બતાવું દાખલા તરીકે એક પરમાણુ ન્યુક્લિયસ આ બીજા પરમાણુ ન્યુક્લિયસ આની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન હવે શું થશે કે આ ઇલેક્ટ્રોન આની સાથે પ્રક્રિયા કરે આ ઇલેક્ટ્રોન આની સાથે પ્રક્રિયા કરે એટલે કંઈક આવી રચના આ ઇલેક્ટ્રોન એનો પણ એ આ ન્યુક્લિયસ એમ કે આ ઇલેક્ટ્રોન મારો છે તો કે નહીં આ ન્યુક્લિયસ એમ કે આ ઇલેક્ટ્રોન મારો છે તો કે નહીં તો કે આ ઇલેક્ટ્રોન આ બંનેનો છે આ ઇલેક્ટ્રોન આ બંનેનો છે એટલે એનો મતલબ કે બંને વચ્ચે ભાગીદારી થાય છે અને તમે ભણી ગયા છો કેમેસ્ટ્રીની અંદર કોવેલેન્ટ બોન્ડ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ્યારે બાજુના પરમાણુ સાથે એક આંતરિક એક બંધાર બંધથી જોડાય એ એનો બંધ અથવા કોવેલેન્ટ બોન્ડ એ કોવેલેન્ટ બોન્ડ શું છે એક પ્રકારની ભાગીદારી છે એટલે આનો ન્યુક્લિયસ આના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે આ ન્યુક્લિયસ આના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે એનો મતલબ આ ઇલેક્ટ્રોનને આ ઇલેક્ટ્રોન વચ્ચે જે આંતર થાય છે એને કારણે એની ઉર્જામાં બદલાવ થાય છે અને મોટો ફેરફાર થાય છે એ જ વસ્તુ દાખલા તરીકે એની અંદરની કક્ષા હોય આ અને આના અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે આંતરક્રિયા ખૂબ જ ઓછી થાય છે અથવા તો આના અંદરના ઇલેક્ટ્રોન યાના આના ન્યુક્લિયસ સાથે ઓછી આંતરક્રિયા કરશે એટલે એની ઉર્જામાં ખૂબ નહીવત ફેરફાર થશે એટલે મિત્રો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની એનર્જી વધુ બદલાશે એટલે કે એ કક્ષા માટે તમે કોઈ એનર્જી વિચારી બાહ્યતમ કક્ષામાં કોઈ એક એનર્જી વિચારી તમે આઈસોલેટેડ ફોર્મમાં એ જ વસ્તુ જ્યારે ક્રિસ્ટલ ફોર્મમાં આવશે ત્યારે એનર્જી એની એનર્જી એટલી બધી બદલાશે કે જેથી કરીને એનો એક આવો એક બેન્ડ મળશે સ્પ્લિટ થયેલો ઈજ બેન્ડ ઈજ બેન્ડ આ દાખલા તરીકે રેન્જ છે ધારો કે એક ઇલેક્ટ્રોન હોલ્ટની રેન્જ એક ઇલેક્ટ્રોન વોલ્ટ સુધીનો બદલાવ થયો છે એની મૂળ એનર્જી કરતા આઈસોલેટેડ ફોર્મમાં હોય કરતા ઈજ એનર્જી બેન્ડ તમે અંદરના ઇલેક્ટ્રોન અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન માટે દોરો તો એનો બેન્ડ નહીં મળે એવું નહીં મળશે પણ નાનો મળે આ ફેરફાર ધારો કે જીરો પોઈન્ટ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટનો હોય ઝીરો પોઈન્ટ ફોર ઇલેક્ટ્રોનનો અત્યંત સૂક્ષ્મ નહીવત ફેરફાર હોય એને આઇસોલેટેડ ફોર્મની અંદર જે એનર્જી હોય એની કરતાં થોડી વધુ અને ઓછી આ રીતે સ્પ્લિટ થઈને જે બેન્ડ મળે છે એ બેન્ડ એમાં નાનો હોય અને એ જ વસ્તુ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનમાં ઉર્જાનો ફેરફાર ખૂબ વધુ થતો હોય એટલે આંતરક્રિયા જેની વધારે થાય ને એનું અહીંયા મહત્ત્વ છે એટલે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કરતાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જામાં અત્યંત વધુ ફેરફાર થાય છે મિત્રો એટલે આપણે અહીંયા એને વધુ મહત્ત્વ આપશું એટલે મેં અંડરલાઈન પહેલેથી જ કરી છે કે અહીંયા બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે ચાર ઇલેક્ટ્રોન એટલે એક સિલિકોન પરમાણુ લ્યો એક સિલિકોન પરમાણુ લ્યો તેની બારની કક્ષામાં ચાર આ રીતે ઇલેક્ટ્રોન હોય બીજો બાજુમાં સિલિકોન પરમાણુ લ્યો તો એની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય તો આ ઇલેક્ટ્રોનને આ ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી સમજી શકાય એટલે બંને વચ્ચે ઇન્ટરેક્શન એટલે કે આંતરક્રિયા જે થાય છે એને કારણે એની ઉર્જામાં ખૂબ મોટો બદલાવ થાય છે અને એની જે આઇસોલેટેડ ફોર્મમાં હોય એ ઉર્જાની વધુ અને ઓછી થઈને એક બેન્ડ રચાય મિત્રો આ તમારા માટે થયો એનર્જી બેન્ડ એ એનર્જી બેન્ડ કઈ કક્ષામાં મોટો હશે બાહ્યતમ કક્ષામાં એટલે કહેવાનો મતલબ કહેવાનો મતલબ દાખલા તરીકે આ બનાવ્યાનું ચલો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ અને તો આનો એનર્જી બેન્ડ આનો એનર્જી બેન્ડ આનો એનર્જી બેન્ડ બધાના તમે બનાવો તો આનો એનર્જી બેન્ડની પહોળાઈ વધારે હશે આના એનર્જી બેન્ડની પહોળાઈ થ્રી યસ આની લગભગ સરખી આ બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે પણ થ્રી ટુ પી સિક્સ જે છે એનો બેન્ડ અત્યંત નાનો હશે કારણ કે એની ઉર્જામાં બદલાવ ઓછો થાય છે એ જ વસ્તુ તમે અંદરની કક્ષાનો ઇલેક્ટ્રોન લ્યો તો લગભગ એની ઉર્જા ચેન્જ જ નથી થતી એટલો માઇનોર બદલાવ થાય એટલે એને એક ચોક્કસ સ્ટેટ હોય એક ચોક્કસ અવસ્થા હોય એમાં બેન્ડ તૈયાર જ નહીં થાય એટલે નિયર અબાઉટ ઝીરો થયો હોય તો પણ અત્યંત માઇનોર એટલે એનો બેન્ડ અત્યંત નાનો હોય તો કહેવાનો મતલબ જે ઊર્જાનો બદલાવ જે ધરાવે છે એ કોણ છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉર્જાનો મોટો બદલાવ કરે છે અને એ એને કારણે આ રીતના બેન્ડ મળે છે એટલે જે બેન્ડ મળે છે એની આપણે આખી થિયરી ભણવાની છે તો આજે આપણે શું ભણવાના છીએ બેન્ડ થિયરી તો મિત્રો બેન્ડ થિયરી શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ દોસ્તો બેન્ડ થિયરીની અંદર તમારી ટેક્સબુકમાં જે ફિગર આપેલી છે એની છે ને રાઈટ ટુ લેફ્ટ સ્પ્લિટ કર્યા છે રાઈટ ટુ લેફ્ટ એટલે રાઇટ આ રીતે એક એનર્જી બેન્ડ બતાવ્યું સોરી એનર્જી લેવલ બતાવ્યું ને આ રીતે સ્પ્લિટ કર્યા પણ નોર્મલી આપણે ગ્રાફમાં ટેવાયેલા કેમ હોય લેફ્ટ ટુ રાઈટ એટલે કોઈ પણ ગ્રાફ દોરવું હોય તમે તો અહીંથી આ રીતે એક શખ્સ અને વાયક્સ આપણે આમ બતાવીએ આ તમારા માટે વાયક્સ અને આ તમારા માટે એક શખ્સ એટલે આપણે આ રીતે બનાવશું કાંઈ ફરક નથી ખાલી એને મિરર કરીને જોવાનું છે બીજું કાંઈ નથી ઓકે હવે તમારી વાયક્સ ઉપર ઇલેક્ટ્રોનની ઉર્જાઓ છે અને એક્સ અક્ષ ઉપર ડિસ્ટન્સ છે બે એટમ વચ્ચેનું ડિસ્ટન્સ છે બે પરમાણુ વચ્ચેનું અંતર છે હવે નોર્મલી આ બે પરમાણુ વચ્ચેનું અંતર ચાલો હું આર કહી દો ધારો કે તો બે પરમાણુ વચ્ચેનું અંતર અહીંયા જીરો કારણ કે આ અંતર છે આર તો અહીંયા જીરો તો એનો મતલબ શું થયો કે અહીંયા લગભગ ક્રિસ્ટલ ફોર્મમાં છે કારણ કે જીરો અંતર થઈ જાય એટલે હું થઈ એક એકદમ નજીક નજીક બે પરમાણુ આવી ગયા આ બંને વચ્ચેનો અંતર સેન્ટર ટુ સેન્ટર પર બંને પરમાણુ એકબીજાને નડી ગયા આ સ્વતંત્ર પરમાણુ કહેવાય તો આ બંને વચ્ચેનો અંતર ખૂબ વધારે હોય તો હું અહીંયા તમને આર ઇઝ ટુ ઝીરો કહી દઉં તો એનો મતલબ અહીંયા જ ક્રિસ્ટલ ફોર્મ થઈ જશે એવું નથી કરવું મારે એટલે હું આજે ગ્રાફ જે એક શખ્સ ઉપર વન બાય આર બતા સમજો વન બાય આર એટલે આરનો વ્યસ્ત અહીંયા આર ની વેલ્યુ જીરો લઉં લઉં તો એનો મતલબ શું વન બાય આર ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ લગભગ ઇન્ફિનિટી એટલે અહીંયા શું થાય એકદમ ખૂબ દૂરના અંતરે સમજો વન બાય આર મેં એક શખ્સ ઉપર લીધો છે એની વેલ્યુ અહીંયા કેટલી થશે જીરો

મિત્રો કેવી રીતે વ્યવસ્થા હોય દાખલા તરીકે સિલિકોન માટે કહીએ તો સિલિકોનની બાહ્યતમ કક્ષા હમણાં ઇલેક્ટ્રોનિક કોન્ફિગેશન તમને બતાવ્યું વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ અને થ્રી પી ટુ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ એન્ડ થ્રી પી ટુ રાઈટ તો મિત્રો બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન છે એ ચાર ઇલેક્ટ્રોન થ્રી એસમાં ટુ અને થ્રી પીમાં ટુ અને તમે કેમેસ્ટ્રીની અંદર આ રીતે બતાવો થ્રી અવસ્થાને તમે આ રીતે બતાવો આ થ્રીય આ થ્રી આની અંદર બે ઇલેક્ટ્રોન સમાઈ શકે આ અવસ્થામાં આ સ્ટેટની અંદર જ્યારે આની અંદર પણ બે ઇલેક્ટ્રોન છ ઇલેક્ટ્રોન સમાઈ શકે આ રીતે આમ સમાઈ શકે મિસ એની પાસે અવસ્થા કેટલી છે તો કે આની પાસે થ્રી પીની અંદર છ એવી જગ્યા છે કે જેની અંદર ઇલેક્ટ્રોન સમાઈ શકે આની અંદર બે સમાઈ શકે તો થ્રીયસની અંદર બે તો પૂરા થઈ ગયા છે એટલે થ્રીઅસ ટુ એ કમ્પ્લીટ થઈ ગયું હવે થ્રીપીની અંદર છ ઇલેક્ટ્રોન એના બદલે સિલિકોનની અંદર તો બે જ ઇલેક્ટ્રોન એટલે પહેલાં બે ઇલેક્ટ્રોન અહીંયા ભરપાઈ થાય તો એક આ અને કા તો આ થઈ ગયું તમારું થ્રી એસના બે અને થ્રી ના બે તો આ જે ઇલેક્ટ્રોનિક કોન્ફિગેશન છે એમાં આની જ આપણે વાત કરીશું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની જ મેં હમણાં કીધું કે એની ઉર્જામાં જ મોટો બદલાવ થવાનો છે મિત્રો એટલે થ્રી એસ ટુ અને થ્રી ટુ એટલે થ્રી એસ એટલે અહીંયા હું બતાવું થ્રી એસ ટુ આ અવસ્થા ફોર એલ ઇઝ ટુ ઝીરો મુખ્ય ક્વોન્ટમ નંબર તમને બધાને ખબર હશે કેમેસ્ટ્રીની અંદર ભણી ગયા છો ક્વોન્ટમ નંબર એની ચોક્કસ એનર્જી હોય આ એનર્જી લેવલ હજી આ ઉર્જામાં કોઈ બદલાવ નથી શું કામે કારણ કે આઇસોલેટેડ ફોર્મમાં છે કારણ કે આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી છે અને મિત્રો આર ખૂબ વધારે હોય તો બંને પરમાણુ એકબીજાથી દૂર હોય તો એનું એનર્જી ચોક્કસ હોય અને એ જુદી જુદી એનર્જી એટલે પોતાની એનર્જી કરતાં થોડી વધારે ને એનર્જી કરતાં થોડી ઓછી એટલે મેં તમને હાઇડ્રોજન માટે જે ઉદાહરણ આપ્યું કે તેર છ કરતાં વધુ ને તેર છ કરતાં ઓછી એવી રીતે જુદી જુદી ઊર્જામાં સ્પ્લિટ નહીં થાય એટલે જ્યાં સુધી આઇસોલેટેડ છે ત્યાં સુધી એક ઇલેક્ટ્રોનની ચોક્કસ અવસ્થા હશે અને એ જે અવસ્થા ઉપર ઇલેક્ટ્રોનની જે એનર્જી છે આ ઇલેક્ટ્રોનની ઉર્જા બતાવી મેં બતાવી છે મિત્રો ખાસ વસ્તુ મગજમાં રાખો કે જ્યારે જે ક્રિસ્ટલ ફોર્મમાં હોય અને જ્યારે એ અલગ અલગ પરમાણુના ફોર્મમાં હોય હવે એક વખતે ક્રિસ્ટલ ફોર્મમાં આવી જાય એટલે કે સ્ફટિકના ફોર્મમાં આવી જાય ત્યારે દરેક પરમાણુની સ્થિતિ દરેક પરમાણુની સ્થિતિ જુદી જુદી વિચારી શકાય કઈ રીતે તમે જો આ પરમાણુની આ સાઈડ બે છે તો આ સાઈડ એક પણ નથી ખાલી અત્યારે જસ્ટ એક્ઝામ્પલ આપીને તમે સમજાવો આ પરમાણુની આ સાઈડ એક બે ત્રણ છે તો આ બાજુ એક પણ નથી આ પરમાણુની ઉપરની સાઈડ બે છે તો આ પરમાણુ નીચેની સાઈડ એક છે એટલે દરેક પરમાણુની એક યુનિક પોઝિશન છે કોઈ પણ એવો પરમાણુ નથી બે પરમાણુ કે જેની પોઝિશન સેમ હોય દાખલા તરીકે આ બે વિચારો તો આની ઉપર એક છે આની નીચે બે છે હવે આની ઉપર બે છે ને આની નીચે એક છે અને આની ડાબી બાજુ બે છે જમણી બાજુ કાંઈ નથી તો આની ડાબી બાજુ એક છે જમણી બાજુ એક છે એટલે આની ને આની પોઝિશન યુનિક છે એટલે કહેવાનો મતલબ દરેક એટમની પોઝિશન યુનિક છે એટલે દરેક એટમના ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ યુનિક હશે ઇન્ટ્રેક્શન યુનિક હશે એટલે દરેક ઇલેક્ટ્રોન સૂક્ષ્મ લેવલે તમે વિચારો તો આની આ જ વસ્તુ છે એનો પરમાણુનો એન ઇઝ ઇક્વલ ટુ વન નો જે ઇલેક્ટ્રોન છે એની પોઝિશન અને એ જ પરમાણુ સિલિકોનનો એ એ જ જ પરમાણુ છે એક્વલ ટુ વન માટે જે ઇલેક્ટ્રોન છે એ બંને માટે ઇલેક્ટ્રોનની પોઝિશન પણ જુદી છે અને ઇલેક્ટ્રોન વચ્ચે જે લાગતું બળ છે બાજુના પરમાણુ સાથે એ પણ જુદું છે એટલે કહેવાનો મતલબ મિત્રો અગેન સમજો કે આનો જે ઇલેક્ટ્રોન રહેલો એટલે પહેલી કક્ષામાં રહેલો કોઈ ઇલેક્ટ્રોન વિચારો એ આની સાથે આની સાથે આની સાથે આની સાથે જે બળ લગાડે એ અને આ પરમાણુ માટે એન ઇઝ ઇક્વલ ટુ વન એટલે કે એ જ ઇલેક્ટ્રોન જે છે એક એની જે વન કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જે છે એ એ બાજુના પરમાણુ સાથે જે બળ લગાડે એ અને આ જે બળ લગાડે એ બંને યુનિક છે બંને જુદા છે કારણ કે બધા જ પરમાણુની સ્થિતિ જુદી છે એટલે એક ચોક્કસ અવસ્થા ધરાવે બે પરમાણુની કોઈની સરખ સ્થિતિ સરખી નથી બે પરમાણુના એ જ કક્ષાના ઇલેક્ટ્રોન વિચારો આ પરમાણુ માટે એન ઇઝ ઇક્વલ ટુ થ્રી માટે ઇલેક્ટ્રોન વિચારો અને આ પરમાણુ માટે એની ઇઝ ઇક્વલ ટુ થ્રી માટે ઇલેક્ટ્રોન વિચારો તો બંને માટે એક ઇન્ટરેક્શન જે થાય છે બાજુના પરમાણુ સાથે આંતરક્રિયા થાય છે એ આની જુદી છે નાની આની જુદી છે કહેવાનો મતલબ એટલે જ્યારે પરમાણુ એકબીજાની નજીક આવે એટલે કે વન બાય આર અહીંયા ઝીરો હતો હવે વન બાય આર વધતો જાય વન બાય આર આમ વધે આનો મતલબ વન બાય આર વધેલો મતલબ આર ઘટે આરનું ઘટું એનો મિત મતલબ થાય કે ધીમે ધીમે ક્રિસ્ટલ ફોર્મમાં આવવું સ્ફટિકના ફોર્મમાં આવવું એક પરમાણુ પહેલાં અહીંયા હતો ને અહીંયા હતો ઇન્ફિનિટી અંતર હતો હવે વન બાય આર વૈધો મિસ આર ઘટો આર ઘટો એટલે આ પરમાણુ એકબીજાની નજીક આવ્યા હવે હજી એકબીજાની નજીક આવ્યા હજી એકબીજાની નજીક આવ્યા અને એક પોઝિશન એવી આવી કે બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા મિત્રો આ થઈ ગયું તમારું ક્રિસ્ટલ ફોર્મ એટલે કે સ્ફટિકના ફોર્મમાં એટલે પદાર્થના ફોર્મમાં તો એ અવસ્થા તમે આમ જેમ જાસો થશે મિત્રો હવે આ તમારા માટે એલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને એલ ઇઝ ઇક્વલ ટુ વન એટલે આ થ્રી એસ ટુ અને આ તમારા માટે થ્રી પી ટુ હવે એક એક્ઝામ્પલ તરીકે તમે વિચારી લો કે આ સ્ફટિકની અંદર ધારો કે એન પરમાણુ છે કેટલા પરમાણુ છે એન પરમાણુ તો આની અંદર આની અંદર થ્રીએસ ની અંદર બે અને છ અવસ્થાઓ અવેલેબલ છે ઇલેક્ટ્રોન ને એન્ટર થવા માટે એટલે એક પરમાણુમાં થ્રી ની બે પ્લસ થ્રી ની સિક્સ અવસ્થા છે ટૂંકમાં અવેલેબલ છે તમે જોઈ શકો છો આમાં આ ખાલી આ ખાલી એક ખાલી અને બે આ ખાલી ટોટલ ચાર ખાલી છે બે ભરેલી છે આમાં બે સંપૂર્ણ ભરેલી છે અવેલેબલ કેટલી ટૂંકમાં આઠ પણ એમાંથી આ બે કમ્પ્લીટ ભરાયેલી છે આ છ માંથી બે ભરાયેલી છે ને ચાર ખાલી છે એટલે કહેવાનો મતલબ અવેલેબલ સિક્સ પ્લસ ટુ એટલે એટ અવસ્થાઓ છે રાઈટ એમાંથી ચાર ખાલી છે અને ચાર ભરાયેલી છે મિત્રો બધી વસ્તુ સમજતા જજો તમને લાગે ત્યાં નોટ કરતી જવાની હું આ રીતે વન બાય વન લાઈન ટુ લાઈન લખતો નથી કે ચલો ચાલો આ તમે લખી લો પછી સ્ક્રીનશોટ લઈ લો પછી લખજો આવી કોપી કરવા નથી સમજવાનો પ્રયત્ન કરજો તમારી ટેક્સબુકની અંદર આપેલું છે પણ જો તમે સમજશો તો જ તમને એની અંદર વાક્યરતના સમજાશે નતર સમજાશે નહીં મિત્રો એક સિલિકોનનો તમે એટમ લ્યો તો એની અંદર ટોટલ આઠ અવસ્થાઓ એવી છે કે જેની અંદર આઠ ઇલેક્ટ્રોન સમાઈ શકે પણ એમાં સોરી થ્રી પીની બે અને થ્રી સોરી થ્રી એસની બે અને થ્રી પીની સિક્સ એવી ટોટલ આઠ અવસ્થા છે એમાં આઠ ઇલેક્ટ્રોનની સમાવવાની ક્ષમતા છે પણ થ્રી એસની અંદર બે સંપૂર્ણ ભરાઈ ગયા છે થ્રી પીની અંદર બે ભરાઈ ગયા છે એટલે બાહ્યતમ કક્ષાના જે ચાર ઇલેક્ટ્રોન છે એ ખાલી ભરાઈ ગયા છે અને ચાર ખાલી છે એટલે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એની ટોટલ આઠ અવસ્થામાંથી ચાર ખાલી છે અને ચાર ભરાયેલી છે આઈ હોપ આ વાત બધાને ક્લિયર થઈ ગઈ છે હવે વાત આવી કે એક ક્રિસ્ટલની અંદર એન પરમાણુ હોય તો આ એક પરમાણુની આઠ અવસ્થા બીજા પરમાણુની આઠ અવસ્થા એટલે સોળ અવસ્થા થઈ ત્રીજા પરમાણુની આઠ અવસ્થા આ રીતે આઠ તેની ચોવીસ અવસ્થા થઈ એટલે એટ સોરી એન પરમાણુ હોય તો એની પાસે એટ એન અવસ્થા રહેલી છે પાકો એક સ્ફટિકની અંદર એટ એન સોરી એન પરમાણુ હોય તો એની આ એટ એન અવસ્થા છે એમાંથી અડધી ખાલી ને અડધી ભરાયેલી એટલે ફોરેન અવસ્થા ફોરેન અવસ્થા ખાલી છે અને ફોર એન અવસ્થા ભરાયેલી છે મિત્રો આ કટ એન ક્લિયર છે એક પરમાણુની અંદર આઠ અવસ્થા છે એમાં ચાર અવસ્થા ભરાયેલી છે ને ચાર ખાલી છે જો એક ક્રિસ્ટલનો એક તમે પરમાણુ લ્યો સોરી એક ક્રિસ્ટલનો કોઈ નાનો સ્ફટિક લ્યો અને સ્ફટિકની વાત કરો તો એ સ્ફટિકની અંદર એઈટ એન અવસ્થા રહેલી હોય એમાંથી ફોર એન અવસ્થા ખાલી હોય ને ફોર એન અવસ્થા ભરાયેલી હોય કારણ કે દરેક પરમાણુની આવી સ્થિતિ હોય થ્રી એસમાં બે અને થ્રી પીમાં બે એટલે ચાર ભરાઈ ગયા હોય થ્રી એસમાં બે અને થ્રી પીમાં બે ચાર ભરાઈ ગયા હોય એમ ફોર એન અવસ્થા ભરાયેલી હોય ને ફોર એન અવસ્થા ખાલી હોય રાઈટ આવપ આ વાત સમજાઈ ગઈ હશે હવે આને આપણે વ્યવસ્થિત રીતે બતાવવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આ તમારા માટે વન બાય આર છે એટલે વન બાય આર વધે એમ આર તમારો ઘટતો જાય આર ઘટી થાય ત્યારે જે છે એ ક્રિસ્ટલ આર તમારો અહીંયા આમ વધતો જાય છે એનો મતલબ વન બાય આર વધતો જાય એનો મતલબ આર ઘટતો જાય ઘટતો જાય અને ક્રિસ્ટલ ફોર્મ આવતું જાય એટલે આ તમારી આઇસોલેટેડ અવસ્થા હતી એટલે કે સ્વતંત્ર પરમાણુ હતા અને અહીંયા જે અમુક વિભાગ બતાવવું એ તમારો સ્ફટિક અવસ્થા છે એટલે સ્ફટિકના ફોર્મમાં છે ક્રિસ્ટલના ફોર્મમાં છે એટલે પદાર્થના ફોર્મમાં છે હવે મેં તમને હમણાં કીધું એમ કે થ્રી ટુ અને થ્રી ટુ આની એક ચોક્કસ એનર્જી આના કરતાં આની એનર્જી વધારે છે એટલે આપણે ઇલેક્ટ્રોનની ઉર્જાના લેવલ ઉપર થ્રી ની ટુની ઉર્જા વધારે બતાવી છે આના લેવલમાં લેવલ કરતાં ઊંચી પણ જ્યારે એ જેમ જેમ એ બંને વચ્ચેનું અંતર ઘટતું જશે એટલે કે વન બાય આર વધતો જાય એટલે કે આર ઘટતો જાય અને સ્ફટિકના ફોર્મમાં આવે ત્યારે મેં હમણાં તમને કીધું એમ કે એની આ ચોક્કસ ઉર્જા ના રહેતા એના બેન્ડ બને અને એનર્જી છે એ વધુ કે ઓછી થાય ધારો કે આ જે છે એની એનર્જી વધારે થઈ ને આની એનર્જી કંઈક ઓછી થઈ આની એનર્જી કંઈક વૈધી આની એનર્જી કંઈક ઘટી તો મિત્રો આની જે એનર્જીના પટ્ટાઓ છે એનર્જી લેવલ છે આ આના એનર્જી લેવલ છે તમે જ્યારે અવસ્થાની કોઈ એક ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટીને એટલી બધી ઘટી જશે અને થ્રી એસ અવસ્થાના કોઈ ઇલેક્ટ્રોનની ઉર્જા વધીને એટલી બધી વધી જશે સમજો થ્રી ના કોઈ ઇલેક્ટ્રોનની ઉર્જા આ લેવલ કરતા આ એનું આઇસોલેટેડ ફોર્મમાં જે લેવલ હતું આઇસોલેટેડ ફોર્મમાં જે લેવલ હતું આના કરતાં થ્રીએસ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કાંઈક વધી જશે અને થ્રીપી અવસ્થામાં એટલે કે પી થ્રીપી કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કાંઈક ઘટી જશે મિત્રો જ્યારે આવું થાય ત્યારે એટલી બધી ઘટી જાય નાની ઉર્જા એટલી બધી વધી જાય કે લગભગ આ બંને એકબીજામાં શું થઈ જાય ઓવરલેપ થઈ જાય એટલે હવે ખબર નથી પડતી કે કયો ઇલેક્ટ્રોન થ્રી છે ને કયો ઇલેક્ટ્રોન થ્રી છે એને જ તમને ભાગીદારી એટલે અહીંયા જે ભાગીદારીની વાત આવે છે આ છે કે હવે તમને ખ્યાલ નથી આવતો કે આ ઇલેક્ટ્રોન જે છે થ્રીપી નો છે કે થ્રીય નો છે તો બંને એકબીજામાં ઓવરલેપ થઈ જાય અને મિત્રો આગળ જઈને પોઝિશન એવી કંઈક થશે અને કંઈક હવે આગળની પોઝિશન હું એટલે તમને ખ્યાલ આવે સમજો આની ઉર્જા ઘટી ઘટી ઘટીને એટલી ઘટી ગઈ આની ઉર્જા વધીને એટલી વધી ગઈ આની ઊર્જા ખૂબ વધારે છે અને મેક્સિમમ છે આની ન્યૂનતમ ઉર્જા છે તો મિત્રો આ જે બેન્ડ તૈયાર થયો છે આ બેન્ડ એ બેન્ડ શું છે એક એનર્જી મહત્તમ એનર્જી અને ન્યૂનતમ એનર્જીની અવસ્થા જે છે એ એક બેન્ડ છે એક ઉપર બેન્ડ રેચાણો એક નીચે બેન્ડ રેચાણો હવે એક વચ્ચે જે વિભાગ આવ્યો છે આ આના બેન્ડ બતાવી દે આ બેન્ડ સોરી એનર્જી લેવલ બતાવી દે આ એનર્જી લેવલ ઉપર પણ આની ઉર્જા ઘટીને આટલી કંઈક થઈ ગઈ આની ઊર્જા વધીને આટલી કંઈક થઈ ગઈ ઉપર એક એનર્જી લેવલ નો એક બેન્ડ તૈયાર થયો એક નીચે એક એનર્જી લેવલ નો બેન્ડ તૈયાર થયો વચ્ચે મિત્રો એવી એક અવસ્થા હશે કે જેની અંદર આ ગેપ હશે ગેપ એટલે ત્યાં એક પણ ઇલેક્ટ્રોનને અવેલેબિલિટી નથી એટલે કે એક પણ ઇલેક્ટ્રોનનો કોઈ પણ નો ઉર્જા સ્તર એટલી ઊર્જા નથી મીન્સ કે આ આ આ એવો ગેપ છે કે આટલી ઊર્જા કોઈ પણ ઇલેક્ટ્રોનની નથી એનો મતલબ ન્યા એક ઉર્જાનો ગેપ રચાવો એક એવી અવસ્થા સમજો જ્યાં ઇલેક્ટ્રોન નથી એનો મતલબ શું થયો કે આ એવી જગ્યા છે આ ઉર્જા છે ઇલેક્ટ્રોન નથી ઇલેક્ટ્રોનની સંખ્યા નથી બતાવતો ઇલેક્ટ્રોનની ઉર્જા બતાવે મિત્રો આ એક એવો ગેપ છે કે જે કોઈ પણ ઇલેક્ટ્રોનની આખા સ્ફટિકમાં કોઈ પણ ઇલેક્ટ્રોનની એટલે કે થ્રી એસ અને થ્રી ના કોઈ પણ ઇલેક્ટ્રોનની ઉર્જા આ લેવલ ઉપર નથી એવો એક ભાગ તૈયાર થાય મિત્રો એને કહેવાય

આની ઊર્જા કઈ ઘટીને આટલી થઈ ગઈ આટલા ઇલેક્ટ્રોન છે એની ઊર્જા વધીને આટલી થઈ ગઈ વચ્ચે કે એવો ગેપ છે કે જ્યાં કોઈ પણ ઇલેક્ટ્રોનની ઊર્જા આ અવસ્થામાં આ લેવલ ઉપર નથી ઉર્જાને આ ભાગમાં નથી ટૂંકમાં આ એક એવો ભાગ છે કે આટલી ઊર્જાનો જે ગેપ છે એવા એક પણ ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી નથી એટલે અહીંયા ગેપ રચાય છે તો મિત્રો આ જે ઉપરનો બેન્ડ અને નીચેનો જે બેન્ડ રચાય છે સમજો હવે મહત્વની વાત ઉપર આપણે જઈએ છીએ આજે બેન્ડ રચાણા ને એની વચ્ચે જે ગેપ રચાણો તો આ બંનેનું નામકરણ શું કરવું અથવા તો આ બંનેને શું નામ આપવા એ ઇલેક્ટ્રોનની ઉર્જા માટે શું વાત કરવી એ તમને આગળ વધારે આ તમને ખબર પડી ગઈ હશે કે આ રીતની અવસ્થા હોય આજે એક બેન્ડ રચાય એક ઉપર બેન્ડ રચાય ને વચ્ચે જે એક એવી એવો એવો ગેપ છે કે જ્યાં ઇલેક્ટ્રોનની કોઈ પણ પ્રકારની ઉર્જા કોઈપણ ઉર્જા આ આ અવસ્થાની આ વિસ્તારની અંદર નથી રાઈટ તો હવે તમને આ બે બેન્ડનો એક બેન્ડ આ નીચેનો બેન્ડ અને એક બેન્ડ આ ઉપરનો બેન્ડ બે બેન્ડ અને વચ્ચે ગેપ રચાણું આવું તમને કંઈક જાણવા મળ્યું આ ગ્રાફ ઉપરથી એટલે ઉર્જા વિરુદ્ધ સ્ફટિકની અંદર રહેલા અણુ વચ્ચેનું અંતર એમાં આ આઇસોલેટેડ ફોર્મમાં તો તમારી ટેક્સ્ટબુકમાં જે ગ્રાફ હોય ને એ મૂંધો હોય આમ હોય રાઈટ શું કામ કારણ કે એની આમથી ચાલુ કર્યું છે એટલે ખાલી મિરર છે બીજું કંઈ વાંધો નથી પણ આપણે નોર્મલી ગ્રાફમાં ટેવાયેલા હોય લેફ્ટ ટુ રાઇટ એટલે આપણે એ લીધું એટલે વન બાય આર એટલે ટૂંકમાં ઉર્જા વિરુદ્ધનો વન બાય આરનો તમે ગ્રાફ દોરો તો અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ સોરી વન બાય આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ એટલે થોડા વિભાગ સુધી આપણે આઇસોલેટેડ બતાવ્યું ને પછી આપણે સ્ફટિકના ફોર્મમાં બતાવો આ રીતે બે બેન્ડ રચાણ અને વચ્ચે એક એનર્જી ગેપ રચાવો દોસ્તો આ વાત તમારા મગજમાં ફિટ થઈ જવી જોઈએ આની અંદર હવે આપણે વાત અણુની સંખ્યાના સંદર્ભમાં સમજીએ આપણી પાસે સ્ફટિકની અંદર દોસ્તો કેટલી અવસ્થા હતી અવેલેબલ અવસ્થા એટ એન હતી એટ એન અવસ્થા હતી અને એમાં ફોર એન અવસ્થા ખાલી અને ફોર એન અવસ્થા ભરાયેલી આવું હતું ને તો મિત્રો એવું જ અહીંયા કાંઈક થાય છે આ બંને બેન્ડ એવા છે જો આ ધ્યાન રાખજો આ જે મેં ગ્રાફ દોરેલો છે એ ગ્રાફ ટેમ્પરેચર ટી ઇઝ ઇક્વલ ટુ મીન્સ કે ઝીરો કેલ્વિન તાપમાન ઉપર દોરેલો છે ધ્યાન રાખજો શૂન્ય કેલ્વિન તાપમાને દોરેલો છે આ અવસ્થામાં બાહ્યતમ કક્ષાના એટ ઇલેક્ટ્રોન સોરી એટ અવસ્થામાં ફોરેન અવસ્થા ખાલી અને ફોરેન અવસ્થા ભરેલી એટલે કે એવી અવસ્થા કે આની અંદર આ અવસ્થાની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે ફોર એન અવસ્થા ખાલી છે અને આની અંદર ફોર એન અવસ્થા ભરાયેલી છે એટલે ટોટલ જે અવસ્થા છે વચ્ચે તો છે જ એનર્જી ગેપ છે તો ઉપર અને નીચે થઈને ટોટલ આઠ અવસ્થા આપણી પાસે છે એમાંથી ચાર અવસ્થા ખાલી એટલે આની બે ખાલી ભરાયેલી છે પણ આની બે ખાલી છે સોરી ચાર છ ખાલી છે ને બે સોરી છમાંથી બે ભરાયેલી છે ને ચાર ખાલી છે એટલે આની બે ને આની બે ટોટલ ચાર ભરાયેલી અને ચાર ખાલી એટલે કહેવાનું મતલબ કે જો તમે એને બેન્ડ ડાયાગ્રામમાં મીન્સ કે બેન્ડ થિયરીની અંદર વિચારો તો તમારી ઉપરની ફોર એન અવસ્થા ખાલી અને નીચેની ફોર એન અવસ્થા ભરાયેલી હવે બંને બેન્ડને આપણે નામ આપી દઈએ આ જે છે એને વેલેન્સ બેન્ડ કહેવાય અને આને કહેવાય કન્ડક્શન બેન્ડ હવે સુકામે આનું નામ વેલેન્સ બેન્ડ આપ્યું સુકામે આનું નામ કન્ડક્શન બેન્ડ આપ્યું એની ડેફિનેશન શું થાય વચ્ચે એનર્જી ગેપ છે કે ફોરબિડન ગેપ છે જેની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોનની ઉર્જા આટલા લેવલ સુધી છે નહીં એને જે ગેપ પડે છે એને એનર્જી ગેપ કહેવાય ઉપરને કન્ડક્શન બેન્ડ કહેવાય નીચેને વેલેન્સ બેન્ડ કરે તો આની જે આને આપણે વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત કરીએ અને વધારે સમજવાનો પ્રયત્ન કરીએ આ વાત બધાય નોટ કરી લેવી જોઈએ અને આ વસ્તુ સમજવા જેવી છે આ તમારા માટે બેન્ડ થિયરીનો મહત્ત્વનો જ ગ્રાફ થયો હવે આપણે બેન્ડની અંદર કન્ડક્શન બેન્ડની વ્યાખ્યા વેલેન્સ બેન્ડની વ્યાખ્યા એનર્જી ગેપ શું છે એની ચોક્કસ ડેફિનેશન અને પછી એના આધારે આપણે વાહક અવાહક અને અર્ધવાહકનું વર્ગીકરણ કરીએ દોસ્તો હવે જે વેલેન્સ બેન્ડ કન્ડક્શન બેન્ડ અને એનર્જી બેન્ડ ગેપ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હવે તમારા માટે અહીંયા આપણે આ જે છે એ આપણા માટે કંડક્શન બેન્ડ છે આ આપણા માટે વેલેન્સ બેન્ડ છે આ ફોર ફોર બિડન ગેપ છે અને ઇઝી કહેશું મિત્રો આ કન્ડક્શન બેન્ડ જે છે એની જે નીચેનું લેવલ છે આ એને આપણે ઈસી કહીએ અને આની મહત્તમ ઉર્જાનું લેવલ આપણે ઈવી કહીએ તો વેલેન્સ વેલેન્સ બેન્ડ બેન્ડ જે છે એની અંદર જે ઉર્જાના સ્તરો છે અને આની અંદર જે ઉર્જાના સ્તરો છે મિત્રો ઝીરો કેલ્વિન તાપમાને પોઝિશન કેવી હોય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વેલેન્સ બેન્ડ એનો મતલબ છે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે સિલિકોન માટે વિચારો તો સિલિકોન માટે બાહ્યતમ કક્ષાની અંદર ચાર ઇલેક્ટ્રોન છે એક પરમાણુમાં આવા એન પરમાણુ હોય તો ફોરેન અવસ્થા કમ્પ્લીટ ભરાયેલી છે અને ફોરેન અવસ્થા ખાલી છે એનો મતલબ થાય કે ઝીરો કેલ્વિન તાપમાને આ બધી જ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલ છે જીરો કેલ્વિન તાપમાને સમજો જીરો કેલ્વિન તાપમાને જો આને કંઈક ઊર્જા મળશે અથવા તો ક્યાંકથી ઊર્જા મેળવશે ક્યાંકથી એબઝોર્બ કરશે અથવા બહારથી તમે હિટિંગ આપો છો તો જ્યારે બહારથી હિટિંગ આપો બહારથી ઊર્જા આપો અથવા તો રૂમ ટેમ્પરેચરે લઈ જાઓ ઝીરો કેલ્વિન તાપમાનેથી અને જો આ ઇલેક્ટ્રોનને ટપીને અહીંયા જવાની અથવા તો આ ઇલેક્ટ્રોનને ટપીને અહીંયા જવાની જો એ મોકો મળશે તો એ વેલેન્સ બેન્ડમાંથી કુદકો મારીને કંડકશન બેન્ડમાં જશે હવે વાત સમજો એને મોકો મળશેનો મતલબ એને પર્યાપ્ત એનર્જી મળશે એટલે કન્ડક્શન બેન્ડની મિનિમમ એનર્જી અને વેલેન્સ બેન્ડની મેક્સિમમ એનર્જી તમે જોઈ શકો છો એની વચ્ચેનો જે ગેપ છે ને ફોરબીડન ગેપ અથવા તો એનર્જી ગેપ કહેવાય ઘણી વખત શું થાય વિદ્યાર્થીઓને આ રીતે ભણવામાં આવે કે વેલેન્સ બેન્ડ ને કંડક્શન બેન્ડની વચ્ચેની જગ્યાને ફોરબીડન ગેપ કહેવાય તો પછી આનું શું અને સેન્ટર થી સેન્ટર લેવાનું નહીં આ બેન્ડ ની ન્યૂનતમ ઊર્જા અને આ બેન્ડ ની મહત્તમ ઊર્જા આની વચ્ચે જે ગેપ છે એને ફોરબિડન ગેપ અથવા તો ફોરબિડન એનર્જી ગેપ કહેવાય કે જેની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોન ની ઊર્જા આ આ લેવલ ઉપર નથી હવે આ જે છે એ 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ માં 4n ઇલેક્ટ્રોન કમ્પ્લીટ ભરાયેલા છે એનો મતલબ આ અવસ્થા આ બેન્ડ સંપૂર્ણ સંપૂર્ણ ભરાયેલો છે છે અને આ બેન્ડ ખાલી ધ્યાન રાખજો દરેક વખતની જીરો કેલ્વિન તાપમાનને જ આ વાત થાય છે એટલે જ્યારે તમે વેલેન્સ બેન્ડ સોરી કંડકશન બેન્ડની વ્યાખ્યા આપો મિત્રો ત્યારે કંડકશન બેન્ડ હંમેશા ખાલી હોય એટલે આ વિધાન સંપૂર્ણ ખોટું છે મિત્રો દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે એને પર્યાપ્ત આટલું જેટલી એનર્જી ગેપ હશે દાખલા તરીકે આની નાની વચ્ચે આ અવસ્થાના આ અવસ્થા વચ્ચે જો એનર્જી ગેપ કાંઈક છે ધારો કે ધારો કે ફોર એક્ઝામ્પલ ટુ પોઈન્ટ ટુ ઇલેક્ટ્રોન હોલ્ડ ચલો તો જો આને ટુ પોઈન્ટ ટુ ઇલેક્ટ્રોન હોલ્ડ જેટલી ઉર્જા મળશે એ આ અવસ્થામાંથી આ અવસ્થાની અંદર કૂદકો મારીને જતો રહેશે એનો મતલબ સંપૂર્ણ ખાલી વાત ખોટી પડી જાય એટલે જ્યારે એને પર્યાપ્ત એનર્જી મળશે ત્યારે એ વેલેન્સ બેન્ડમાંથી કૂદકો મારીને કન્ડક્શન બેન્ડમાં જઈ શકે એટલે કે ફ્રી થઈ શકે એટલે આ આનું નામ વેલેન્સ બેન્ડ શું કામ આપ્યું છે મિત્રો વેલેન્સ એટલે બાહ્યતમ કક્ષાની અંદર જે બંધનમાં છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ખરી પણ બંધનમાં છે જો એને પર્યાપ્ત એનર્જી મળે તો એ તૂટી નીકળી જાય છે અને જે તૂટીને નીકળી જાય છે મિત્રો એને આપણે કહીએ છીએ ફ્રી ઇલેક્ટ્રોન તો કન્ડક્શન બેન્ડમાં ફ્રી ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાં કોઈ ફ્રી ઇલેક્ટ્રોન છે નહીં એટલે ખાસ એક ધ્યાન રાખો કન્ડક્શન બેન્ડની ડેફિનેશન શું અને સોરી વેલેન્સ બેન્ડની ડેફિનેશન અને કન્ડક્શન બેન્ડની ડેફિનેશન શું તો કે વેલેન્સ બેન્ડ એક ઉર્જાના એક એવી રેન્જ છે વેલેન્સ બેન્ડમાં એક ઉર્જાની એવી રેન્જ છે કે જેની અંદર જે ઇલેક્ટ્રોન છે એ બધા જ બંધિત અવસ્થામાં છે વેલેન્સ ઇલેક્ટ્રોન છે જે હજી બંધનમાં છે રહેલા એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની મહત્તમ અને ન્યૂનતમ ઉર્જાનું એક સ્તર તમારા માટે વેલેન્સ બેન્ડ છે પણ જ્યારે આને પર્યાપ્ત એનર્જી મળે એટલે ટૂંકમાં આનું કન્ટેન જે છે શું છે આની અંદર શું છે તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની વાત થાય છે જ્યારે આની અંદર કન્ટેન શું છે તો કે આની અંદર ઇલેક્ટ્રોન હોય પણ શકે અને ના પણ હોય શકે કેવા સંજોગોમાં સંપૂર્ણ ખાલી હોય તો કે તાપ ઝીરો કેલ્વિન તાપમાનને સંપૂર્ણ ખાલી છે કારણ કે આ સંપૂર્ણ અવસ્થા ભરાયેલી છે અને આ બધી જ અવસ્થા સંપૂર્ણ ખાલી છે તો મિત્રો ધ્યાન રાખો કે આ સંપૂર્ણ ભલાઈને સંપૂર્ણ ખાલી તમે બોલો છો માત્ર ઝીરો કેલ્વિન તાપમાને જ બોલી શકો હવે તમે કંઈક એનર્જી આપી બહારથી રૂમ ટેમ્પરેચર આપ્યું અને રૂમ ટેમ્પરેચર જેટલા તાપમાન ઉપર એટલી હિટિંગ ઉપર દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીં આવી ગયા આની અંદર દસ ઇલેક્ટ્રોન આવ્યા વધારો કે તો એનો મતલબ એની અંદર સંપૂર્ણ ખાલી સાવાજ ખોટું પડે એટલે કાંઈક ઇલેક્ટ્રોન હોઈ શકે તો કહેવાનો મતલબ કંડક્શન બેન્ડની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોય એટલે કે વાહકતામાં ભાગ ભજવે એટલે તો આપણે કન્ડક્શન બેન્ડ કે વાહકતા પટ્ટો તો જે વાહકતા પટ્ટો એનો મતલબ કંડકટન કન્ડક્શન બેન્ડનો મતલબ થાય કે આની અંદર જેટલા ઇલેક્ટ્રોન છે એ એની વાહકતામાં ભાગ ભજવે છે જ્યારે આની અંદર ઇલેક્ટ્રોન છે બંધિત અવસ્થામાં છે ને બંધિત અવસ્થાનો ઇલેક્ટ્રોન મિત્રો ક્યારેય એની વાહકતામાં ભાગ ના ભજે વાહકતાની અંદર આપણે બોલીએ છીએ કે વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ વધારે હોય તો વાહકતામાં ભાગ તો જ બદલી શકે જ્યારે ઇલેક્ટ્રોન ફ્રી હોય તો કંડક્શન બેન્ડની અંદર જેટલા ઇલેક્ટ્રોન ફ્રી એમ એની વાહકતા વધારે એટલે કંડક્શન બેન્ડમાં જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ એમ એટલે કંડક્શન બેન્ડનું કન્ટેન્ટ હું તો કે મુક્ત ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડના કન્ટેક હું તો કે બંધિત અવસ્થાના બોન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય એને તો વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તો આમાં પણ એક ઉર્જાનો સ્તર છે પણ એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન છે તો ફ્રી ઇલેક્ટ્રોન માટે જે ઉર્જાનો ન્યૂનતમ અને મહત્તમ ઉર્જાનો બેન્ડ બને એ કન્ડક્શન બેન્ડ છે આ બંનેની વચ્ચે ગેપ એટલે કન્ડક્શન બેન્ડની મિનિમમ એનર્જી અને વેલેન્સ બેન્ડની મહત્તમ એનર્જી આની વચ્ચે જે ગેપ બને એને ફોરબીડન એનર્જી ગેપ કહેવાય આઈ હોપ આ બધી વાત તમને બધાને ક્લિયર થઈ ગઈ હશે હવે આ બેન્ડના આધારે આ બેન્ડના આધારે વાહક કોને કેવો અર્ધવાહક કેવો કોને કેવો ને અવાહક કોને કેવો એનું આખું વર્ગીકરણ થાય કઈ રીતે તમે જો ઓકે ચલો હવે આપણે બેન્ડ એટલે આ રીતે એક પટ્ટો બતાવી દઈએ વાહક મિત્રો વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અત્યંત વધારે છે એનો મતલબ શું કે આ તમારા માટે કન્ડક્શન બેન્ડ છે સીબી આ તમારા માટે વેલેન્સ બેન્ડ છે વીબી આવું નામ આપી દે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની વચ્ચે એનર્જી ગેપ ઓલા ફોરબિડન ગેપ છે રાઈટ આ બધી એનર્જી છે પણ વાહકની અંદર ફોર ગેપ એટલો બધો નાનો હોય એટલે કે આ અને આ લગભગ એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગયા હોય એટલે કે ફોર ગેપ ઇઝી ઇઝ ઇક્વલ ટુ લગભગ જીરો ફોર ગેપ છે જ નહીં એનો મતલબ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં મૂવ થવા માટે અત્યંત ઓછી ઉર્જા એટલે લગભગ નોર્મલ ટેમ્પરેચર ઉપર ફરી જ હોય બધા ઇલેક્ટ્રોન એટલે મોટા ભાગના ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડની અંદર જતા રહેશે એટલે કે વેલેન્સ બેન્ડને કન્ડક્શન બેન્ડ એવું કાંઈ રહેતું જ નથી કહેવાનો મતલબ બંને એકબીજામાં ઓવરલેપ થાય આ ઓવરલેપિંગ વાળો ભાગ આ ઓવરલેપિંગ વાળો તો અહીંયા પણ ઇલેક્ટ્રોન છે અહીંયા પણ છે ઓવરલેપિંગમાં છે ઉપર છે એટલે એનો મતલબ છે કે બધા જ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની અંદર બંને બંને બેન્ડ એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય એનર્જી ગેપ લગભગ ઝીરો હોય એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જેમ કહીએ કે આ બધા મુક્ત અવસ્થાની અંદર છે એટલે કે એને આપણે વાહક કહીએ મિત્રો એ છે વાહક કે જેની અંદર ફોર બેન ગેપ ઝીરો હોય ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ છે કોપર છે ગમે તે ક્લિયર હવે એક વેલેન્સ બેન્ડ લ્યો સોરી કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ આની વચ્ચે ફોર બિડન ગેપ ઇઝી છે હવે જો ઇઝી લેસ દેન થ્રી ઇલેક્ટ્રોન હોલ્ટ હોય તો આનો કોઈ પણ ઇલેક્ટ્રોન વિચારો એ આને ટપવા માટે થ્રી ઇલેક્ટ્રોન હોલ્ડ કરતાં ઓછી જરૂર હોય ધારો કે સિલિકોન માટે વિચારો તો સિલિકોનની અંદર એનર્જી ગેપ સિલિકોન અર્ધવાહકમાં એનર્જી બેન્ડ ગેપ લગભગ વન પોઈન્ટ વન ઇલેક્ટ્રોન વોલ્ડનો છે એટલે ત્રણ ઇલેક્ટ્રોન હોલ્ડ કરતાં ઓછો તો જેની અંદર ત્રણ ઇલેક્ટ્રોન હોલ્ડ કરતાં ઓછો ઇલેક્ટ્રોન સોરી એનર્જી બેન્ડ ગેપ હોય એના ઇલેક્ટ્રોન નોર્મલ ટેમ્પરેચરે એને ખાલી વન પોઈન્ટ વન ઇલેક્ટ્રોન હોલ્ડ જેટલી ઉર્જા જોઈએ એટલે આ ગેપમાંથી આમાં સોરી ફોરબિડ વેલેન્સ બેન્ડમાંથી એના ઇલેક્ટ્રોન કૂદકો મારીને કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરી શકશે મિત્રો એનો મતલબ થયો કે સરળતાથી એ વહન થઈ શકશે પણ આની વાહકતા અને આની વાહકતા આના કરતાની વાહકતા ઓછી છે કારણ કે આમાં ગેપ તો છે આમાં એનર્જી ગેપ ઝીરો છે લગભગ આમાં એનર્જી ગેપ લગભગ થ્રી ઇલેક્ટ્રોન એટલે કમસે કમ એને થ્રી ઇલેક્ટ્રોન હોલ્ડ કરતાં ઓછી એટલે સિલિકોનમાં જેમ બધાની અલગ હોય દાખલા તરીકે આ એનર્જી ગેપ તમારે સિલિકોન માટે વન પોઈન્ટ વન છે એમ જર્મેનિયમ માટે લ્યો મિત્રો તો એ લગભગ ઝીરો સેવન ફોર ઇલેક્ટ્રોન હોલ્ડ છે ઇઝી ફોર જર્મેનિયમ તો એમાં ઝીરો પોઈન્ટ સેવન્ટી ફોર ફોર ઇલેક્ટ્રોન હોલ્ટ મળે એટલે આમાંથી એમાં કૂદકો મારીને જઈ શકે તો સામાન્ય તાપમાને આ થોડું વાહક જેવું વર્તન કરી શકે પણ વાહક કરતાની વાહકતા ઓછી હોય કારણ કે આની એનર્જી ગેપ ઓછો છે સોરી આના કરતા ગેપ વધારે છે મિત્રો આ બધા અર્ધવાહકમાં આવશે અને આપણને ખબર છે સિલિકોન જર્મિનિયમ બધા અર્ધવાહક છે કે જેની અંદર એનર્જી ગેપ એટલે જેની અંદર એનર્જી ફોરબિડન ગેપ જે છે થ્રી ઇલેક્ટ્રોન હોલ્ડ કરતા નાનો હોય બધા અર્ધવાહકની અંદર આવે વર્ગીકરણ થઈ ગયું બેન્ડ થિયરીના આધારે હવે ત્રીજું આવે અવાહક ધારો કે હીરો ડાયમંડ ગમે હવે આ જે છે એ કન્ડક્શન બેન્ડ અને આ વેલેન્સ બેન્ડ આની વચ્ચે જે ગેપ છે ઈઝી ગ્રેટર દેન થ્રી ઇલેક્ટ્રોન હોલ્ડ હોય તો એનો મતલબ ત્રણ ઇલેક્ટ્રોન હોલ્ડ કરતા વધારે તો હીરા માટે વાત કરીએ મિસ ડાયમંડ માટે વાત કરીએ તો નિયર અબાઉટ એનો એનર્જી ગેપ જે છે ને એ લગભગ છ ઇલેક્ટ્રોન હોલ્ટની આસપાસ હોય એનો મતલબ શું થયો કે એમાં વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડની અંદર ઇલેક્ટ્રોનને મૂવ થવા માટે ઓછામાં ઓછા છ ઇલેક્ટ્રોન હોલ્ટની વધુ જરૂર પડવાની છે તો જેનો એનર્જી ગેપ ગ્રેટર દેન થ્રી ઇલેક્ટ્રોન હોલ્ટ હોય મિત્રો એની સામાન્ય તાપમાન એની અવસ્થામાં કોઈ ઇલેક્ટ્રોન પડ્યો છે ને અહીંથી અહીં જવું તો સામાન્ય તાપમાને રૂમ ટેમ્પરેચર જઈ શકશે નહીં એટલે આની અંદર તમને ફ્રી ઇલેક્ટ્રોન નહીં મળે અને જ્યાં સુધી મિત્રો ફ્રી ઇલેક્ટ્રોન નહીં હોય ત્યાં સુધી વાહકતામાં ભાગ નહીં ભજવે એટલે આપણે વાહક કહી શકશું નહીં તો હાઈ એનર્જી રિક્વાયર્ડ સેના માટે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે એને ખૂબ વધુ ઊર્જાની જરૂર પડે એટલે કે જેમાં એનર્જી ગેપ ગ્રેટર દેન થ્રી ઇલેક્ટ્રોન હોલ્ટ હોય મિત્રો એ બધા જ અર્ધવા સોરી અવાહકની અંદર આવે તો જેમાં એનર્જી બેન્ડ કેપ ઝીરો એ બધા વાહક એટલે ઓવર બંને બેન્ડ રહેતા જ નથી ટૂંકમાં બંને એકબીજામાં ઓવરલેપ થઈ જાય એ બધા વાહક છે જેમાં નિયર અબાઉટ એનર્જી ગેપ ઝીરો હોય એનર્જી ગેપ જેમાં થ્રી ઇલેક્ટ્રોન હોલ્ડ કરતા ઓછો હોય એ બધા અર્ધવાહક ની અંદર આવે એનર્જી ગેપ જેમાં થ્રી ઇલેક્ટ્રોન હોલ્ડ કરતા વધુ હોય એ બધા અવાહક ની અંદર આવશે કારણ કે આની અંદર તમારે નોર્મલ સામાન્ય તાપમાનની વાહક તરીકે અથવા તો અર્ધવાહક તરીકે વર્ત શકશે નહીં વાહકતાની અસર નહીં કારણ કે કન્ડક્શન બેનની અંદર એને ફ્રી ઇલેક્ટ્રોન મળશે નહીં તો આપણે જે કહેતા કે જેમાં ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ વધારે વાહક અહીં રહ્યો જેમાં ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા વાહક કરતાં ઓછી પણ અવાહક કરતાં થોડી વધારે એ અર્ધવાહક જેમાં એ ફ્રી ઇલેક્ટ્રોન છે જ નહીં એનો મતલબ કન્ડક્શન બેન સંપૂર્ણ ખાલી હોય નોર્મલ તાપમાને આ આ શક્ય નથી એ વસ્તુ જે છે એ અવાહકની અંદર આવશે તો મિત્રો આ કોના આધારે બેન્ડ થિયરીને આધારે કોને વાહક કેવો કોને અર્ધ વાહક અવાહક કેવો મિત્રો આજનો લેક્ચર જો તમને કમ્પલીટ સમજાઈ ગયો હોય તો જ પછી આ લેક્ચરની અંદર આપણે આગળ વધવું જોઈએ તો કમ્પ્લીટ બંને લેક્ચર એકદમ સ્ટ્રોંગ બનાવી દેજો વ્યવસ્થિત વાંચી લેજો બુકની અંદર અને પછી આપણે આના પછીના લેક્ચરની અંદર નેક્સ્ટ આગળ વધીશું હેવ એ ગુડ ડે